નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો અમારો ખાસ શો પ્રોપર્ટી બજાર. પ્રોપર્ટી બજારમાં આપણે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થઈએ છીએ, કારણ કે અમને આશા છે કે પ્રોપર્ટી બજાર એક એવો શો છે જે આપને આપના સપનાનું ઘર ક્યાં અને કેવી રીતે ખરીદવું તે અંગેનું તમામ માર્ગદર્શન આ શો દ્વારા મળી રહેતું હશે. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની, અમદાવાદના શેલા વિસ્તારની. શેલામાં આવેલી HN સફલ અને ગોયલ એન્ડ કંપનીની સરસ મજાની લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે રિવિયેરા એલિટ, જે 4 અને 5 BHKની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એક રૂપ વિશે જાણીશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના શેલા વિસ્તાર વિશે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવા વિકાસ પામી રહેલા વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે શેલા વિસ્તાર. નવા 200 ફીટના રિંગરોડને અડીને જ આવેલો છે શેલા વિસ્તાર. નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ આ વિસ્તારના રસ્તા પહેલેથી જ પહોળા રાખવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં ખાસ કરીને છેલ્લા 3-1 વર્ષમાં બંગલોઝ, અપાર્ટમેન્ટ અને કમર્શિયલની સ્કીમો આવી ચૂકી છે. સાઉથ બોપલને બિલકુલ અડીને જ આવેલો આ વિસ્તાર હોવાના કારણે તેની તમામ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, સ્કૂલ, શોપિંગ મોલ વગેરે અહીં બનવા જઈ રહ્યા છે. SG હાઈવેથી માત્ર 3 કિલોમીટરના અંતરે આ વિસ્તાર આવેલો છે, જેને કારણે રાજપથ, કર્ણાવતી જેવી ક્લબ અને તમામ મોલનો ફાયદો આ વિસ્તારને મળી શકે છે. તો આપણે અમદાવાદના શેલા વિસ્તાર વિશે જાણ્યું. નવો વિકાસ પામી રહેલો આ વિસ્તાર ખૂબ તેજીથી વિકાસ પામી રહ્યો છે. આ જ વિસ્તારમાં આવેલી છે ગોયલ એન્ડ કંપની અને HN સફલના જોઈન્ટ વેન્ચરની સ્કીમ રિવિયેરા ઇલાઇટ, જે 4 અને 5 BHKના સિમ્પલ, ડુપ્લેક્સ અને ટ્રિપ્લેક્સ ફ્લેટની સ્કીમ છે. આ બધા જ લક્ઝુરિયસ ફ્લેટ છે. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ જાણી લઈએ HN સફલ અને ગોયલ એન્ડ કંપનીના જોઈન્ટ વેન્ચર વિશે. ગોયલ એન્ડ કંપની એક જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, જે 1971થી કાર્યરત છે, એટલે કે લગભગ 4 જેટલા દાયકાનો અનુભવ આ ગ્રુપ પાસે છે. અને આ સમયગાળા દરમિયાન તેમણે લગભગ 200 જેટલા સફળ પ્રોજેક્ટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ ક્ષેત્રે પાર પાડ્યા છે, જ્યારે HN સફલ ગ્રુપ એ રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા 1 દાયકાથી કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં 20 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તાર ડેવલપ કરવામાં આવ્યો છે. રિવિયેરા એલિટ, ગોયલ એન્ડ કંપની અને HN સફલના જોઈન્ટ વેન્ચરની આ સ્કીમનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 4 અને 5 BHKના 204 યુનિટ બનવા જઈ રહ્યા છે. અહીંયા ટોટલ એક ફ્લોર ઉપર 4 યુનિટ આપવામાં આવે છે. 20 માળનું એક, એવા 3 ટાવર બનવાના છે. સાઇઝના ઓપ્શન તમને અલગ અલગ મળે છે. 4 BHKમાં જે સિમ્પલ ફ્લેટ છે એ તમને 1990 રેરા મુજબનો કાર્પેટ એરિયા મળે છે, જેની અંદર વરંડા એટલે બાલ્કની અથવા તો વોશયાર્ડનો જે એરિયા હોય છે, જે રેરાના નિયમો છે એ મુજબ એનો સમાવેશ નથી થતો, એટલે એ એરિયા તમને અલગ મળે છે. અને જે છેલ્લામાં છેલ્લો ટ્રિપ્લેક્સ મળે છે 5 BHKનો, એની સાઇઝ તમને મળે છે 5740 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો. એક ફ્લોર ઉપર 4 યુનિટ આપવામાં આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે મેઇન એન્ટ્રન્સ બાજુમાં સર્વન્ટ રૂમ આપવામાં આવે છે. એક ફ્લોર ઉપર 4 લિફ્ટ આપવામાં આવે છે, એટલે તમે કહી શકો કે પર્સનલાઇઝ લિફ્ટ છે. 4 યુનિટની સામે 4 લિફ્ટ મળી રહી છે. મેઇન ડોરથી લઈ એટલે કે જે એન્ટ્રન્સ છે ત્યાંથી લઈ તમારું ટાવર અને તમારા મેઇન ડોર સુધી 3 લેયર સિક્યોરિટી આપવામાં આવે છે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. આ 5 BHKનું સિમ્પલ ફ્લેટ છે. 2500 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા છે. આવો અંદર જઈએ. આપણે જે રિવિયેરા એલિટનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે, તમે પ્રવેશ કરો એની સાથે 6.5 બાય 9 ફીટનો તમને વેસ્ટિબ્યુલ એરિયા મળે છે. તમે આ પ્રમાણે સરસ મજાની સજાવટ કરી શકો છો, શૂરેક બનાવી શકો, નાનકડી બેઠક ગોઠવી શકો. ઈચ્છો તો આ પ્રમાણે નાનકડા ફ્લાવરનું પ્લાન્ટેશન પણ અહીંયા તમે કરી શકો છો અને જેટલા શોપીસ જે કંઈ તમારા પ્રવેશદ્વારને સજાવવા માટે તમે લગાવવા માગતા હો એ પ્રમાણે સરસ મજાની સજાવટ કરી શકો છો. આ જ પ્રમાણેનો વેસ્ટિબ્યુલ એરિયા તમને દરેક જગ્યાએ મળે છે. સાઇઝ અલગ હોઈ શકે, તમે 4 BHKમાં જાઓ તો અલગ મળે, ડુપ્લેક્સમાં જાઓ તો અલગ મળે, ટ્રિપ્લેક્સમાં જાઓ તો અલગ મળે, પરંતુ આ જ પ્રમાણેનું એન્ટ્રન્સ તમારું દરેક જગ્યાએ જોવા મળે છે. Thank you.
ડ્રોઈંગ રૂમ વિશાળ સાઇઝ તમને અહીં મળે છે, 13 ફીટ બાય 21 ફીટની. આમ તો ડ્રોઈંગ અને ડાઇનિંગનો એરિયા તમને આખો ઓપન મળી રહ્યો છે, એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ડાઇનિંગના એરિયાને તમે સેપરેટ કરી શકો છો, ડ્રોઈંગ રૂમને તમારા સેપરેટ કરી શકો છો. કારણ કે જે તમને ડાઇનિંગનો એરિયા મળી રહ્યો છે એ પણ 12.5 ફીટ બાય 21 ફીટનો મળે છે, એટલે આમ જોવા જાઓ તો 25 ફીટ બાય 21 ફીટનો વિશાળ હોલ તમને મળી રહ્યો છે. એની તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. આ પ્રમાણે 8 થી 10 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ તમે સજાવી શકો છો, અથવા તો તમે ઈચ્છો તો અહીંયા પાર્ટીશન કરી શકો છો કે જેથી તમારો ડાઇનિંગ એરિયા તમે સેપરેટ કરી શકો. અધરવાઇઝ તમે આ પ્રમાણે જો અહીંયા જે સેમ્પલમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે ઓપન સ્પેસ રાખીને પણ ડાઇનિંગ અને ડ્રોઈંગ રૂમને ભેગા કરવા માગતા હો તો થઈ શકે છે. 8 થી 10 વ્યક્તિની બેસવા માટેની સુવિધા અહીંયા છે. ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે, પરંતુ એ જમ્બો સાઇઝના 600 બાય 600ના વિટ્રીફાઈડ ટાઇલ્સ નાખવામાં આવ્યા છે અને ઇમ્પોર્ટેડ વિટ્રીફાઈડ ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મજાની વસ્તુ એ છે કે આખો જે ડ્રોઈંગ અને ડાઇનિંગનો એરિયા છે એને અડીને આખી તમને ઓપન બાલ્કની મળે છે. બાલ્કનીની સાઇઝ તમને મળી રહી છે 21.9, એટલે લગભગ તમે કહી શકો કે 22 ફીટ જેવી બાલ્કની અને 7 ફૂટ એની પહોળાઈ છે, એટલે સરસ મજાની વિશાળ બાલ્કની તમને મળી રહી છે. તમારે આ કિચનને લગતી ક્રોકરી કે શોપીસ રાખવા માટેની પણ સુવિધા તમને અહીંયા મળે છે, એટલે તમારે આ પ્રમાણેના જે છે એ કપબોર્ડ બનાવડાવવા પડે કે જ્યાં તમે તમારી કિચનને લગતી ક્રોકરી રાખી મૂકી શકો. કિચન 15 ફીટ બાય 11 ફીટનું કિચન તમને મળે છે, એટલે વિશાળ તમને જે રીતના અહીંયા જોવા મળી રહ્યું છે એ પ્રમાણેનું કિચન મળે છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ માત્ર બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આ જે મોડ્યુલર ફર્નિચર કે જે કંઈ તમે જોઈ રહ્યા છો એ તમારે તમારી જાતે બનાવવાનું રહેશે. 3.10 ફીટ બાય 8.8, એટલે તમે કહી શકો કે 8.5 ફીટ બાય 4 ફીટનું લગભગ કહી શકો એ પ્રમાણેનો તમને સ્ટોરેજ એરિયા મળે છે. તમે ઈચ્છો તો આ પ્રમાણેની ઓપન સ્પેસ રાખી શકો છો, અથવા તો તમે આ એરિયાને કોર્ડન કરવા માગતા હો તો કરી શકો છો. તમારું માઇક્રોવેવ, ઓવન વગેરે અહીંયા આવી શકે એ માટેની સ્પેસ તમને મળે છે. તમારું ડબલ ડોરનું ફ્રીઝ આવી શકે એ માટેના પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવ્યા છે. સાથે સાથે આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ તમે બનાવી શકો છો. બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, તમને એક આઈડિયા આવે એ માટે આ પ્રમાણેનું પ્લેટફોર્મ, જ્યાં આગળ તમે તમારો મિક્સીનો ઉપયોગ કરવો હોય કે તમારા શાકભાજી સાફ કરવા હોય તો અહીંયા બેસીને તમે કરી શકો છો. કિચનને અડીને જ જે વોશયાર્ડનો એરિયા આવે છે, વોશયાર્ડની સાઇઝ તમને મળી રહી છે, ખૂબ જ વિશાળ સાઇઝ મળી રહી છે. 6.3 બાય 8.9ની સાઇઝનું તમને વોશયાર્ડ મળી રહ્યું છે. ત્યાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમારું એક વોશિંગ મશીન આવી શકે ને એ સિવાય તમારો સર્વન્ટ જે છે ત્યાં કમ્ફર્ટેબલ વાસણ સાફ કરી શકે એટલી સ્પેસ મળે છે, એટલે પૂરતી જગ્યા મળે છે. જે તમને લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની રીતે મળવી જોઈએ એ તમામ સુવિધાઓ કિચનની અંદર મળી રહી છે. વોશયાર્ડ, સ્ટોર વગેરે તમામ સુવિધાઓ અહીંયા મળી રહી છે. હવે આપણે 5 બેડરૂમ પર નજર કરીએ. માસ્ટર બેડરૂમ 13 ફીટ બાય 19 ફીટની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. વુડન ફ્લોરિંગ તમને 5 બેડરૂમમાંથી એક માસ્ટર બેડરૂમની અંદર મળે છે. ટોટલ 2 માસ્ટર બેડરૂમ છે, પણ 1 બેડરૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ મળે છે. એસી માટેના પોઈન્ટ્સ મેં અગાઉ જણાવ્યું એમ દરેક જગ્યાએ તમને બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો બેડ તો આવી જ શકે છે. એ સિવાય એટલી સ્પેસ તમને મળે છે કે તમે કમ્ફર્ટેબલ મુવમેન્ટ કરી શકો છો, એક નાનકડી બેઠક અહીંયા બનાવી શકો છો. સાથે સાથે તમે 2 વ્યક્તિ માટેનું વોર્ડ્રોપ પણ અહીંયા મૂકી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. LED TV માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. તમે ઈચ્છો એ પ્રમાણે તમારા જે બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ, એની સરસ રીતે સજાવટ કરી શકો. માસ્ટર બેડરૂમના બાથરૂમ પર એક નજર કરીએ. માસ્ટર બેડરૂમનું બાથરૂમ માસ્ટર સાઇઝનું છે. 8.5 ફીટ બાય 13 ફીટની સાઇઝ તમને મળી રહી છે. આ જે સાઇઝ તમને મળી રહી છે બાથરૂમની, એની અંદર તમને વોશ બેસિન, કમોડ અને સાથે સાથે શાવર તો મળી જ રહ્યા છે, એટલે તમારો બાથિંગ એરિયા, તમારો ટોયલેટનો એરિયા એ બધું તો અલગ થાય છે. સાથે સાથે તમને વોકિંગ વોર્ડ્રોપ મળી રહ્યું છે, એટલે તમે અહીંયા અંદર જ વોર્ડ્રોપ બનાવી શકો, તૈયાર થઈને પાર્ટી માટે બહાર નીકળી શકો એટલી સ્પેસ તમને મળે છે. અને સરસ રીતે તમે આની સજાવટ કરી શકો. વિશાળ જગ્યા તમને અહીંયા બાથરૂમની અંદર મળી રહી છે. માસ્ટર બેડરૂમ નંબર 2
12 ફીટ બાય 19 ફીટની સાઇઝ તમને એની મળી રહી છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો તમે ફૂલ સાઇઝનો ડબલ બેડ સજાવી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવ્યા છે, એસી માટેના પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે, અને છતાંય તમને અહીંયા ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડો આપવામાં આવે છે, એટલે કુદરતી હવા ઉજાસની પણ તમે મજા માણી શકો છો. તમારે જે અહીંયા ફ્લોરિંગ મળી રહ્યું છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. બે વ્યક્તિ માટેના વોર્ડરોબ તમે તમારા બેડરૂમની અંદર સજાવી શકો છો. આ પ્રમાણેનું રાઇટિંગ ટેબલ તમે અહીં મૂકી શકો છો. આ રૂમનો ઉપયોગ જે રીતની તમારી ફેમિલીની સાઇઝ હોય એ પ્રમાણે કરી શકો છો. એટલે તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ તમારા પેરેન્ટ્સ માટે કરી શકો છો, અથવા તો જો મોટું ફેમિલી હોય તો બે ભાઈઓ રહેતા હોય તો એમના માટે પણ આ રૂમનો ઉપયોગ કરી શકે. અહીંયા વર્કિંગ સ્પેસ તમને મળી શકે એટલી સ્પેસ મળી રહી છે. બાથરૂમ પર એક નજર કરીએ. 13 ફીટ બાય 7.8, એટલે લગભગ તમે કહી શકો કે 8.5 બાય 13 ફીટની તમને એટ ટોયલેટ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. આ જ પ્રમાણે ફૂલ સાઇઝની વોલ કવર કરીને તમને આપવામાં આવે છે. જગુઆર કંપનીના સીપી ફિટિંગ્સ વાપરવામાં આવે છે અને સેનેટરી વેર જે છે એ ડ્યુરાવેટ કંપનીના, એટલે બંને જે ફિટિંગ્સ અને સેનેટરી વેર છે એ ઇમ્પોર્ટેડ કંપનીના વાપરવામાં આવ્યા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો આ જ પ્રમાણેનું સિમ્પલ શાવર તમને લગાવીને આપવામાં આવે છે, અને સાથે સાથે તમને એટલી સ્પેસ મળે છે કે તમે અહીંયા ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમારા માટે બનાવી શકો છો તમારા બાથરૂમની અંદર જ, અને અહીંયાથી જ રેડી થઈને તમે બહાર જઈ શકો છો. ત્રીજો બેડરૂમ, આની સાઇઝ તમને મળે છે 16.5 ફીટ બાય 12 ફીટની, એટલે તમારા ફેમિલીની સાઇઝ હોય એ મુજબ તમે ઉપયોગ કરી શકો છો. આ રૂમનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો. ડબલ બેડ લાગી શકે એટલી સ્પેસ મળે છે. બે વ્યક્તિ માટેનો વોર્ડરોબ બનાવી શકો એટલી સ્પેસ મળે છે. અહીં પણ તમે એક સરસ નાનકડું વોર્ડરોબ મૂકી શકો છો, અથવા તો તમારા ઓફિસના કામ માટે લેપટોપનો તમે જો ઉપયોગ કરવા માગતા હો તો અહીંયા એક વર્કિંગ સ્ટેશન જેવું પણ તમે બનાવી શકો છો. એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની ફૂલ સાઇઝની વિન્ડો તમને અહીંયા આપવામાં આવે છે. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. બાથરૂમ પર એક નજર કરીએ તો બાથરૂમની સાઇઝ તમને મળે છે 6.5 ફીટ બાય 8.5 ફીટની, એટલે અહીંયા પણ તમને સ્પેશિયસ બાથરૂમ મળી રહ્યું છે. જે રીતના તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ્લી કવર્ડ વોલ મળે છે. ફ્લોરિંગ પણ એન્ટીસ્કિડ ટાઇલ્સનું આપવામાં આવે છે, અને ડ્યુરાવેટ અને જગુઆર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે 3 બેડરૂમ જોયા, હવે બાકીના 2 બેડરૂમ પર નજર કરીએ. આપણે શેલામાં આવેલી ગોયલ એન્ડ કંપની અને એચએન સફલના જોઈન્ટ વેન્ચરની રિવિયેરા ઇલાઇટ 4 એન્ડ 5 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે. આપણા 5 BHKનું 2500 સ્ક્વેર ફીટ રહેરા મુજબનો જે એરિયા તમને મળી રહ્યો છે એનું સેમ્પલ હાઉસ જોઈએ છે. આ એનો 4th બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 12 ફીટ બાય 16.5 ફીટની, એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા સેમ્પલ હાઉસની અંદર આ રૂમને ચિલ્ડ્રન રૂમ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. તમે ઈચ્છો તો તમારા બાળકો માટે આ જ પ્રમાણેનો રૂમ સરસ રીતે બનાવી શકો છો. જો 2 બાળકો હોય તો 2 બાળકો માટેના 2 અલગ અલગ બેડ તમે અહીંયા લગાવી શકો છો. એમના સ્ટડી માટેનું સ્ટડી ટેબલ તમે અહીંયા લગાવી શકો છો, અને એમને અહીંયા બુક્સ રાખવા માટેની શેલ્ફ્સ પણ તમે લગાવી શકો છો. તમારા બાળકોના કપડાં માટે સરસ મજાના વોર્ડરોબ, એમના જે સ્કૂલ કે કોલેજના બોક્સ હોય એ માટેનો વોર્ડરોબ પણ તમે અહીંયા લગાવી શકો છો. સરસ મજાની સજાવટ તમે તમારા બાળકો માટેના ચિલ્ડ્રન રૂમમાં કરી શકો છો. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો અહીંયા જે ટોયલેટ બાથરૂમ તમને મળી રહ્યું છે એની સાઇઝ પણ વિશાળ મળી રહી છે. 7 ફીટ બાય 5.5 ફીટની સાઇઝનું તમને ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે. ડ્યુરાવેટના જે સેનેટરી વેર છે અને સીપી ફિટિંગ્સ જે છે એ જગુઆર કંપનીના અહીંયા પણ આપવામાં આવે છે. એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ અને ફૂલ્લી કવર્ડ વોલ બાથરૂમની અંદર, જેમ આપણે અગાઉ પણ જોયું એમ દરેક બાથરૂમમાં આપવામાં આવે છે, એમ અહીંયા પણ તમને મળી રહી છે. આ 5મો અને 6લો બેડરૂમ છે. આમ તો આ બેડરૂમ જે છે એ તમને પ્રવેશદ્વારની સામે જ મળે છે. આની સાઇઝ તમને મળે છે 12 ફીટ બાય 13.5 ફીટની, એટલે તમે એને જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ લગાવી શકો છો. વોર્ડરોબ 2 વ્યક્તિ માટેનો તમે અહીંયા મૂકી શકો છો. એલ્યુમિનિયમ સેક્શનની ફૂલ સાઇઝની વિન્ડો તમને અહીંયા
મળી રહી છે. જે રીતની તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે ઘરની સજાવટ કરી શકો છો, આ રૂમની સજાવટ કરી શકો છો. અહીંયા તમે એસી જોઈ રહ્યા છો પણ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. અહીંયા પણ ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળી રહી છે 8.25x5 ફીટની. એટલે જે 5x5 બેડરૂમ આપણે જોયા દરેકની સાથે તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે. અહીંયા 5મા બેડરૂમની સાથે પણ તમને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે એ પણ વ્યવસ્થિત સાઇઝનું મળી રહ્યું છે. એની અંદર પણ જગુઆર કંપની અને ડ્યુરાવેટના સેનેટરી અને સીપી ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે જે પ્રમાણે આ આખું આપણે સેમ્પલ હાઉસ જોયું એની અંદર પૂજા રૂમ પણ તમને એક અલગથી મળે છે. સાથે સાથે પૂજા રૂમ સિવાય તમને એક વધારાનું કોમન ટોયલેટ બાથરૂમ પણ મળે છે. જે સર્વન્ટ રૂમ જોયો એની સાથે તો એટેચ ટોયલેટ બાથરૂમ મળે જ છે, પરંતુ પૂજા રૂમની બાજુમાં એક તમને અલગથી ટોયલેટ બાથરૂમ મળે છે જે કોમન યુટિલિટી એરિયા તરીકે તમે એનો ઉપયોગ કરી શકો. એની સાઇઝ પણ વ્યવસ્થિત મળે છે, 8x5.25x5 ફીટનું એ પણ ટોયલેટ બાથરૂમ ત્યાં આગળ તમને મળી રહ્યું છે. તો આપણે સેમ્પલ હાઉસ જોયું રિવેરા એલિટ 5BHKનું. હવે આપણે વાતચીત કરીશું ગોયલ એન્ડ કંપની અને HN સફલ વતી એમના માર્કેટિંગના હેડ સાથે, પરંતુ એ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે. તમે ક્યાંય જશો નહીં, બ્રેક બાદ તરત પાછા મળીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ધર્મેશભાઈ મોદી, જે ગોયલ એન્ડ કંપનીના માર્કેટિંગ હેડ છે. ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો શેલા વિસ્તારની ખાસિયત વિશે જણાવો, કારણ કે આ જે વિસ્તાર છે એ છેલ્લા 5-1 વર્ષમાં ખાસો ડેવલપ થયો છે. આપણે અહીંયા જે ડેવલપમેન્ટમાં પહેલાં બોપલ થયું, જેમાં બોપલમાં હવે થોડું ક્રાઉડેડ થઈ ગયું છે, અને એ પછી સાઉથ બોપલમાં થોડું ડેવલપમેન્ટ થયું. પણ સાઉથ બોપલમાં જે વિસ્તાર જે રીતે ડેવલપ થયો એ પ્રમાણે ત્યાં મેક્સિમમ અફોર્ડેબલ હાઉસિંગના ફ્લેટ્સ ને અપાર્ટમેન્ટ્સ હતા, તો એ પ્રમાણે તે ડેવલપ થયો. તે અત્યારે તે પણ અત્યારે ક્રાઉડેડ જ ગણાય છે. એ પછીનો એક ફેઝ છે જે શેલા છે, જે ઇન્ટરનલી સાઉથ બોપલ અને બોપલ બધાને કનેક્ટ કરે છે. જે અંદરથી બધા ટીપી રોડ જે શેલામાંથી ખુલ્યા છે તે ત્યાં પણ કનેક્ટ કરે છે. ઇવન એને આપણે સાણંદ રોડ સાથે પણ એનું કનેક્ટિવિટી છે. અને શેલામાં આપણે એન્ટર થવાનું મેઇન રીઝન હતું કે આપણને જે ટાઉનશીપનો એક લાભ મળી રહ્યો હતો. સ્કાય સિટી એ એક ટાઉનશીપ છે. હવે અહીંયા જે છે રિંગરોડની આઉટર સાઇડ એ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ ગવર્મેન્ટે ડિક્લેર કરેલું છે, તો જ્યાં આપણે નાના ફ્લેટ જ અપાર્ટમેન્ટ બનાવી શકીએ. પણ ટાઉનશીપ એક એવું છે કે જેમાં એના લોઝ અલગ છે, તો એમાં આપણે આ ટાઉનશીપમાં અત્યારે આપણે જેમ કે આ રિવેરા એલાઇટ છે જેમાં 4 અને 5 BHK છે, તો આપણે આ ટાઉનશીપને એક લેન્ડમાર્ક, અમદાવાદનું લેન્ડમાર્ક બનાવવાના પ્લાનમાં છીએ. કારણ કે હવે જે આ આપણે 4 BHK અહીંયા જે રેટમાં આપી રહ્યા છે એ જ વસ્તુ અહીંથી 2 કિલોમીટર દૂર, કે જેમ કે આંબલી બોપલ રોડ ઉપર કોઈ લેવા જાય તો તે અફોર્ડેબિલિટીની બહાર જતું રહે છે. પહેલાં તો વિસ્તારના પહેલાંમાં મને જણાવો કે અહીંયાથી જેમ તમે કીધું કે સાણંદ છે, એ રીતના 200 ફીટનો રિંગ રોડ, SG હાઈવે, આ બધું કેટલું નજીકના કનેક્ટિવિટીની રીતે કેટલું સહેલું છે? કનેક્ટિવિટીના ને જોઈએ તો આપણે 5 મિનિટમાં તમે ચાહો ત્યાં જઈ શકો છો. અત્યારે એ સિચ્યુએશન છે. રિંગરોડની રિંગરોડથી પ્રોપર કનેક્ટિવિટી છે. O7 ક્લબની બાજુમાં છે જ્યાં એક ક્રાઉડ પણ આવે છે. ઇવન સાણંદને એ બાજુ જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ લોકોને પણ એક પ્રીમિયમ એરિયામાં રહેવાની એક ઈચ્છા, પ્રીમિયમ અપાર્ટમેન્ટ લેવાની એક ઈચ્છા થાય, જેના માટે તેમને જવું પડે ક્યાં તો પ્રહલાદનગર. પણ પ્રહલાદનગરમાં હવે જમીન એવી છે કે જ્યાં કમર્શિયલ ફિઝિબલ થાય, રેસિડેન્શિયલ પછી એક એક લેવલ પ્રીમિયમ થઈ જાય છે. ઇવન આંબલી બોપલ રોડ પણ સેમ જ વસ્તુ છે. તો એ ટાઈપનું અપાર્ટમેન્ટ્સ, જેમ પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ વિથ મલ્ટિપલ એમિનિટીઝ ઓલ્સો, એ બધું જે અહીંયા મળી જાય, નજીકમાં મળે તો એ વધારે સારું. જે આ ભવિષ્યમાં ડેવલપ જ થવાનો છે પ્રોજેક્ટ, અને પ્રોજેક્ટ ઇવન આ આપણે લેન્ડમાર્ક બનાવી છે એટલે શેલા વિસ્તારનો એક લેન્ડમાર્ક પ્રોજેક્ટ. અને હવે શેલા પણ એ રીતે ડેવલપમેન્ટ થાય છે, કારણ કે છેલ્લા 5 વર્ષમાં અમારી નજર સામે તો જે જમીનનો ભાવ જે રીતે ઉપર આવ્યો છે એ પ્રમાણે હવે તો અફોર્ડેબલ હાઉસિંગ પણ થોડું મુશ્કેલ થઈ જાય છે. બરાબર. બીજું ધર્મેશભાઈ, એ જણાવો કે તમે જેમ પ્રાઇસની વાત કરી રહ્યા હતા કે આ વિસ્તારમાં ઘણી રિઝનેબલ, આપણે અહીંયા શું પ્રાઇસ ઓફર કરી રહ્યા છે લોકોને, અને બુકિંગ રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? બુકિંગ રિસ્પોન્સ જેમ મેં તમને પહેલાં પણ કીધું, એલિટ આ જે પ્રોજેક્ટમાં છે આપણે મેક્સિમમ આપણે યુનિટ્સ સેલ કરી ચૂક્યા છે.
આઈ વુડ સે 95% યુનિટ્સ આપણે આમાં સેલ કરી ચૂક્યા છે. એના રિસ્પોન્સ પ્રમાણે જ આપણે બાજુમાં બીજો પ્રોજેક્ટ રિપ્લિકા જેમ કે કહી શકાય, એમાં પણ 5 અને 4 BHK સેમ પ્રોડક્ટ છે, એમાં પણ આપણને 60% બુકિંગ મળી ચૂકેલ છે. તો એનો રિસ્પોન્સ તો ઘણો સારો છે. લોકો એ પ્રેફરન્સમાં જ લે છે કે આટલું પ્રીમિયમ અપાર્ટમેન્ટ આ રિઝનેબલ રેટમાં મળવો જોઈએ. જેમ કે અહીંયા આપણે બજેટની વાત કરીએ તો આજે 4 BHK પ્રીમિયમ અપાર્ટમેન્ટ, જેમ કે તમે જે પ્રમાણે કીધું રેરા કાર્પેટ 1900ની આસપાસ, પણ એને જે આપણે સુપર બિલ્ટઅપના કન્સેપ્ટમાં કહીએ તો એ લગભગ 3500ની આસપાસ જે કહેવાય, તો એ તમે ક્યાંય પણ લેવા જાઓ તો એ લગભગ 2.5 કરોડની ઉપર જતું રહે છે. આ હું મિનિમમ જે કહું છું. જ્યારે અહીંયા દસ્તાવેજ સાથે એ જ વસ્તુ લગભગ 1.9ની આસપાસ પડે છે કોઈ પણ ક્લાયન્ટને, તો એટલો આ ડિફરન્સ જે આવે છે એના લીધે લોકો અહીંયા એટ્રેક્ટ તો થાય જ છે. અને એ તો આપણે એ તો અમારા રિસ્પોન્સ પરથી પણ ખબર છે. પ્લસ અહીંયા હવે લોકોને પ્રીમિયમ 3 BHKની પણ રિક્વાયરમેન્ટ છે. રીઝન એ છે કે આ બીજા સરાઉન્ડિંગ વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ બને છે, તો એમને જે પ્રીમિયમ જોઈએ છે તો આપણે એ પ્રમાણેનું જ અહીંયા નવું પ્લાનિંગ પણ વિચારી રહ્યા છે. રાઈટ. એમિનિટીઝની વાત, કારણ કે અંડર કન્સ્ટ્રક્શન જેને જ્યારે તમે આટલી લક્ઝુરિયસ સ્કીમ માટે જતા હોય તો એમિનિટીઝ કેવી આપી રહ્યા છે? સર, એમિનિટીઝમાં તો એવી વસ્તુ છે કે આપણે આપણા કોઈ પણ પ્રોજેક્ટમાં કોઈ એમાં જો અપાર્ટમેન્ટ લે અને એ ત્યાં રહેવા આવે તો એને બહાર જવાની જરૂર પડતી નથી. ક્લબ લેવલની આપણે બધી જ એમિનિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ, જેમ કે સ્વિમિંગ પૂલ છે, જિમ્નાશિયમ છે, હોમ થિયેટર છે, ચિલ્ડ્રન પ્લે એરિયા, બોક્સ ક્રિકેટ, આ બધી એમિનિટીઝ અંદર હોય છે. પ્લસ મલ્ટીપર્પઝ કોર્ટ અને જે એક એવો પણ રૂમ આપીએ છીએ જેમાં યોગા અને એ પણ મેમ્બર્સ કરી શકે, આ એમિનિટીઝ તો છે જ. પણ જે ટાઉનશીપનું એક એમને એટલો બીજો પણ બેનિફિટ મળે છે કે આપણે એક સેન્ટ્રલ ગાર્ડન પણ અહીંયા બનાવેલો છે, એ ગાર્ડનમાં મોર્નિંગ વોક પણ એ પ્રમાણે પણ જઈ શકે, ત્યાં પણ ઇન્ડોર સ્ટેડિયમ જેવું બનાવ્યું છે. બીજા ઘણી બધી નાના છોકરાઓને રમવા માટે પણ એક્ટિવિટીઝ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને બધી એક્ટિવિટીઝ છે. ટૂંકમાં બધી જ ક્લબની ફેસિલિટીઝ, ક્લબની ફેસિલિટીઝ એમને ફ્રી ઓફ ચાર્જ એમને અહીંયા ભોગવવા મળે છે, જેના માટે તેમને ક્યાંક બહાર જવું પડતું નથી. એક તમે જે સ્કાય સિટીની શરૂઆતમાં વાત કરી, મને બ્રીફલી કહેશો સ્કાય સિટી કેટલો એરિયા અને કેવા પ્રકારનું ડેવલપમેન્ટ આખામાં અહીંયા થયું? સ્કાય સિટીનો જે કહેવાનો એવું છે, હા, આ સ્કાય સિટીનો જ એક ભાગ છે. સ્કાય સિટી એક ટાઉનશીપ છે જે ગુજરાત, જે અમદાવાદમાં જેટલી ટાઉનશીપ છે તેમાંની સૌથી નાની ટાઉનશીપ છે. આમાં લગભગ 104 એકરનો ટોટલ પ્લોટ એરિયા છે, જેમાં ગવર્મેન્ટ પોલિસી પ્રમાણે સર્ટેન પોર્શન કમર્શિયલનો હોવો જોઈએ, જેમ કે પછી બંગલોઝ પણ બનવા જોઈએ, ઇવન અફોર્ડેબલ હાઉસિંગ પણ બનવા જોઈએ. અફોર્ડેબલ હાઉસિંગમાં જેમ કહેવાનો મતલબ કે 1 BHK 2 BHK જે આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે, જે આપણે ડિલિવર પણ કરી ચૂક્યા છે. અને આખી ટાઉનશીપ જે છે એ મને લાગે છે એચએન સફલ અને ગોયલના જોઈન્ટ વેન્ચરની, હા, આખી ટાઉનશીપ આપણે જે આ જમીનનું એક્વિઝિશન કર્યું એમાં ગોયલ અને સફલે સાથે રહીને આ એક્વિઝિશન કરેલું છે. તમારો અહીંયાનો ડુપ્લેક્સ અને ટ્રિપ્લેક્સનો કન્સેપ્ટ છે એના વિશે કહેશો કે એ કેમ રાખ્યો? કારણ કે અહીંયા તો 4 BHKની સાઈઝ પણ ઘણી ઇનફ છે. એવું હતું કે જે માર્કેટ સર્વે કરવા પ્રમાણે, એકચ્યુઅલી આ પ્રોજેક્ટ મૂકવા પહેલાં અમે જે અમુક માર્કેટ સર્વે કરેલો હતો, જેમાં માર્કેટ સર્વેમાં ધ્યાન આવ્યું કે લોકોને પ્રીમિયમ અપાર્ટમેન્ટ, મોટો અપાર્ટમેન્ટ, અને આવું આપણે પણ આગળ એઝ એન ગોયલ આપણે ડેવલપ કરી ચૂક્યા છે કે ડુપ્લેક્સ ટાઈપ કન્સેપ્ટ, તો એમાં એક બંગલો ટાઈપનું ફીલ આવે, પણ એ પણ એક અપાર્ટમેન્ટની સિક્યુરિટી સાથે. કારણ કે બંગલોમાં એક સિક્યુરિટી કન્સર્ન હોય છે કે લોકો ઘણા બંગલોમાં નથી જવા માંગતા, કારણ કે સિક્યુરિટી કન્સર્ન હોય કે તેમાં ગમે તે સરાઉન્ડિંગ બધેથી ઓપન થઈ જાય. જ્યારે એપાર્ટમેન્ટમાં એક સિક્યુરિટી પોઈન્ટ મળે અને પ્લસ એમાં એ બંગલોની ફીલ આવે, તો એ કન્સેપ્ટમાં ઇન્ટરનલ લિફ્ટનું પ્રોવિઝન પણ આપણે આપેલું છે. તો ડુપ્લેક્સ અને ટ્રિપ્લેક્સ રાખ્યું, જેમાં 15 માળ સુધી નોર્મલ ફ્લેટ જેને અપાર્ટમેન્ટ લેવો હોય લઈ શકે, પછી એક ડુપ્લેક્સ પણ મળી શકે કોઈને લેવું હોય તો, અને પછી એક ટ્રિપ્લેક્સ પણ જેને ટેરેસનું પણ મોહ હોય જોડે એ ટ્રિપ્લેક્સ પણ ત્યાં લઈ શકે, એટલે આપણે એ કન્સેપ્ટ રાખ્યો. હા, છેલ્લો સવાલ, ક્યાં સુધી પોઝેશન પૂરું થશે અને લોકોને તમે આપવાની ગણતરી રાખો છો? અને રેરા રજીસ્ટ્રેશન તો થઈ ગયું? રેરા રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે, અને રેરા રજીસ્ટ્રેશન પ્રમાણે આપણે ડિસેમ્બર 22ની ડેટ પણ આપણે આમાં ડિક્લેર કરેલી છે એલિટમાં. એની પહેલાં આપણે રેરા ડેટની લગભગ 6-7 મહિના પહેલાં આપણે આ મીન્સ કોઈ પણ પ્રોજેક્ટમાં આપણે ડિલિવરી આપણે આપી દેતા હોય છે. એટલે એવું કહી શકાય કે મિડ ઓફ 2022 આ બધું રેડી થઈ જશે? મિડ ઓફ 22, યસ યસ, કમ્પ્લીટલી રેડી થઈ જશે. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરમાં કોઈ નવી પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે પ્રોપર્ટી બજાર દ્વારા આપને તમામ પ્રકારનું પ્રોપર્ટીને લગતું મદદ અને માર્ગદર્શન મળી રહેતું હશે. તો આપ જોતા રહો
પ્રોપર્ટી બજાર માત્ર CNBC બજાર પર.